હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધ સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યુટ નેટ. હું છું મૌલિક પંચાલ. મિત્રો, જેમ અત્યાર સુધી તમે મારો એક સ્લોગન સાંભળતા હતા, કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, કર્મ કરે જા ફળની આશા ના રાખ, આ જે સિદ્ધાંત મુજબ આપણે અનુસર્યા છે. હવે એક આ ચેપ્ટર માટે એક બીજું સ્લોગન હું લઈને તમારી સમક્ષ હાજર છું. સ્લોગન એવું છે, ધ મોર યુ ગો ડીપ ધ મોર યુ રાઇઝ. ખાવાના ભાત નહીં, બરોબર છે, તેનો મિનિંગ એવો થાય કે જેટલા તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો એટલું જ તમને વધારે જ્ઞાન મળશે, એટલું જ તમને વધારે જાણવા મળશે. તેમજ નીટની પરીક્ષામાં તમે જોયું હશે, ક્યારેક ક્યારેક કોઈ શબ્દ એવો આવી જાય જે તમે ભણ્યા હોવ, તમને યાદ પણ હોય, પરંતુ તે સમયે યાદ ના આવતું હોય. તો એવા બધા શબ્દો સાથે, એવા બધા પ્રકરણ સાથે, એવા બધા ચેપ્ટર સાથે, તેમજ એવા ઘણા બધા મુદ્દાઓ સાથે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 2, સપુષ્પી વનસ્પતિઓમાં લૈંગિક પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ. તેમજ વિદ્યાર્થી મિત્રો, મેં ફર્સ્ટ ચેપ્ટર પતી ગયું છે, સજીવોમાં પ્રજનન, જેના 3 વિડીયો થયા હતા. એ 3 મારી મૌલિક પંચાલ નામની ચેનલમાં મેં મૂકી દીધા છે. તેમજ બીજું કે આ જે ચેપ્ટર ચલાવું છું હું, આ ચેપ્ટરના જોડે જોડે હું ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરાવવાનો છું. જે એમસીક્યુ વાળા વિડીયોઝ એ મારી સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ નીટ નામની ચેનલમાં આવશે. તો આજે આ ચેનલ મૌલિક પંચાલ અને સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ નીટ નામની જે મારી ચેનલ છે, બંનેને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો, બીજું કે આ એકદમ નિઃશુલ્ક છે, જેનો તમારી પાસે કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો. બીજું કે મેં 12 તારીખે જેમ એનાઉન્સમેન્ટ કર્યું છે કે 12 તારીખે ધોરણ 11 અને ધોરણ 12ની એક્ઝામ હું લેવાનો છું, એ એક્ઝામમાં 11th ચેપ્ટર નંબર 1 અને 12th ચેપ્ટર નંબર 1 આ બંને પ્રકરણની 30 માર્કની પરીક્ષા રહેશે, જેનો સમય હશે સવારે 9 વાગે, જેની હું તમને લિંક મોકલી આપીશ. જેમ તમે લિંક ઉપર ક્લિક કરશો, તરત જ તમે એક્ઝામ તમારી ઓપન થઈ જશે, જેમાં સૌ પ્રથમ તમારે તમારું નામ અને ઘણી બધી વસ્તુઓ, ઈમેલ આઈડી છે, તમારી સ્કૂલનું નામ છે, તમારી સિટીનું નામ છે, એ બધું ફિલઅપ કરવાનું રહેશે. તેમજ પછી જેવી તમારી એક્ઝામ શરૂ થાય, 30 મિનિટનો સમય રહેશે, 30 મિનિટમાં તમારે 30 MCQ આપવાના રહેશે, 1 મિનિટમાં 1 MCQ. એક્ઝામ આપો, ઓન ધ સ્પોટ તમારું રિઝલ્ટ આવી જશે, તરત જ, 1 મિનિટની આપણે રાહ જોવાની નથી. તેમજ રિઝલ્ટ આવ્યા બાદ 10 વાગે, સોમવારે 10 વાગે, હું જેટલા પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હશે, એ એક્ઝામમાં 11th હોય કે 12th હોય, એ બધા જ વિદ્યાર્થીઓમાં સૌથી વધારે માર્ક કયા કયા વિદ્યાર્થીઓના આવ્યા, 3 નંબર આપીશ, 1st, 2nd અને 3rd, આ 3 નંબરમાં જે પણ વિદ્યાર્થીના નામ આવશે 11th અને 12th બંને અલગ અલગમાં, એ બધા જ વિદ્યાર્થીના નામ હું મારી સોશિયલ મીડિયાના નેટવર્ક ઉપર મૂકવાનો છું, બરોબર છે. તો આજે જ મારી બધી જ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સોશિયલ મીડિયાની, તો ત્યાં મને ફોલો કરી દો. તેમજ તમારે પણ મારી સાથે જોડાવવું હશે, મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હશે. જો તમારે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો મને મેલ કરી દેજો, મારું મેલ આઈડી છે maulikpanchal2174@gmail.com. મેલ કરો ને વિદ્યાર્થી મિત્રો, તેમાં તમારું નામ, તમારી સિટીનું નામ, તમારી સ્કૂલનું નામ, તમારો કોન્ટેક્ટ નંબર અને તમારું સ્ટાન્ડર્ડ, આટલું લખીને મને મેલ કરી દેવો, જેથી હું તરત જ તમને મારા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઉં. ચાલો, તો આપણે ચેપ્ટર નંબર 1 સમાપ્ત કર્યું હતું, હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2ની. આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો તમે જોજો જેટલી પણ નીટનો થાય તે, અને આખા વિડીયોમાં બધું જ તમને નીટ માટે જાણવા મળશે, તેમજ ઘણી બધી નવી ઇન્ફોર્મેશન પણ મળશે જે તમે ક્યાંક વાંચ્યું પણ નહીં હોય એવું ઘણું બધું જોવા મળશે. અને બીજું વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે નીટમાં, કેમ કે નીટ 2013 લઈ અને નીટ 2020 સુધીમાં ફક્ત ચેપ્ટર નંબર 2 માંથી 32 MCQ આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? 32. દરેક વર્ષમાં 2013 હોય, 14 હોય, 15, 16, 17, 18, 19 કે 20, દરેક વર્ષમાં ઓછામાં ઓછા 3 MCQ અથવા તો 4 MCQ પૂછાઈ રહ્યા છે આ ચેપ્ટરમાંથી. એટલે આ ચેપ્ટર તમારી માટે ખૂબ જ અગત્યનું છે. તો આ ચેપ્ટરના જેટલા પણ વિડીયો થાય બધા જ ધ્યાનથી જોજો, તેમજ એક પણ વસ્તુ સ્કીપ ના કરતા વિદ્યાર્થી મિત્રો. કેમ કે જો તમે સ્કીપ કરશો તો તમને આખો કોન્સેપ્ટ ખબર નહીં પડે, કેમ કે આમાં ઘણું બધું નીટ માટે જાણવા મળશે, બરોબર છે. તો ચાલો આજે જ શરૂઆત કરી દઈએ ચેપ્ટર નંબર 2, સપુષ્પી વનસ્પતિમાં લૈંગિક પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ. ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. આ ચેપ્ટરમાં એક વૈજ્ઞાનિકનું નામ આવે છે જેને સૌથી મહત્વનો ફાળો આપ્યો છે, અને એ વૈજ્ઞાનિકને ભારતીય વનસ્પતિ ગર્ભવિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ
કારણ કે એ વૈજ્ઞાનિકે આવૃત બીજધારી વનસ્પતિ વિશે એકદમ ડિટેલમાં અભ્યાસ કર્યો, તેમજ એની એક બુક પણ બહાર પાડી છે જેનું નામ છે આવૃત બીજધારી વનસ્પતિની ગર્ભવિદ્યા વિશેની માહિતી. આ બુકમાં તેમણે આવૃત બીજધારી વિશે એકદમ ડિટેલમાં સમજાવ્યું છે, આકૃતિ સહિત સમજાવ્યું છે, બરોબર છે? તો એ વૈજ્ઞાનિક વિશે તમે ભણી જ ગયેલા છો 11th માં, યાદ કરો. આવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ, ફૂગ, લીલ, આ બધો જે અભ્યાસ કર્યો હતો ત્યાં આગળ જ આ વૈજ્ઞાનિક આવતા હતા, યાદ હશે, બરોબર? તો આ ચેપ્ટરમાં ફરીથી આ વૈજ્ઞાનિક આવે છે એટલે યાદ રાખજો, બરોબર છે? ચલો, કયા વૈજ્ઞાનિક? તો પ્રોફેસર પંચાનંદ મહેશ્વરી, જે રાજસ્થાનના હતા. તેમનો જીવનનો સમયગાળો છે 1904 થી લઈ 1966 સુધીનો. તેમજ એમનું પુસ્તક જે મેં વાત કરી તેમ, એ પુસ્તકમાં એમને એક દ્વિદળી વનસ્પતિ વિશે દર્શાવ્યું છે જે કેપ્સેલા નામની વનસ્પતિ હતી. આ કેપ્સેલા નામની વનસ્પતિનો આપણે એકદમ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે આજ ચેપ્ટરમાં, અંતિમ લેક્ચરમાં કેપ્સેલા વિશે આપણે અભ્યાસ કરીશું, બરોબર છે? પરંતુ હાલ યાદ રાખી લો કેપ્સેલા નામ જે દ્વિદળી વનસ્પતિ હતી, તેમજ કેપ્સેલા વનસ્પતિને લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે કેપ્સેલા જે વનસ્પતિ છે એમાં દ્વિદળી વનસ્પતિમાં બધા જ આવૃત બીજધારીના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે. એટલા માટે કેપ્સેલાને લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિ તરીકે પણ સ્થાન મળેલું છે, બરોબર છે? તો ચલો પુષ્પથી શરૂઆત કરીએ. સૌ પ્રથમ મેઇન પાર્ટ પુષ્પ, બરોબર? કોને કહેવાય પુષ્પ? સૌ પ્રથમ પ્રશ્ન આપણને ઉદ્ભવે તો લિંગી પ્રજનન માટે સર્જાતી અતિ રૂપાંતરિત પ્રરોહની ધરીને લિંગી પ્રજનન કરવા માટે જે પ્રકાંડની ધરી અથવા તો ઉભો અક્ષ, આયામ અક્ષ જે સર્જાય એને પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. બીજું મિત્રો, પુષ્પના ચાર ચક્રો જોવા મળશે જેમાં બે ચક્રો મોસ્ટ આઈએમપી. ચારે ચાર તમે અભ્યાસ કરી ચુક્યા છો મિત્રો, પરંતુ અહીંયા ડિટેલમાં આવે છે, કઈક નીટ નું શીખવા મળે છે એટલા માટે મેં અહીંયા ફરીથી લીધા છે, બરોબર છે? તો જોઈ લઈએ આપણે એકવાર કયા ચાર ચક્રો. ફર્સ્ટ વજ્ર ચક્ર, બીજું દળ ચક્ર, ત્રીજું પુંકેસર ચક્ર અને ચોથું છે સ્ત્રી કેસર ચક્ર. આ ચારે ચાર ચક્રોમાં બે ચક્ર વંધ્ય છે અને બે ચક્ર પ્રજનનમાં ભાગ ભજવે છે. એટલા માટે વજ્ર ચક્ર અને દળ ચક્ર જેને વંધ્ય ચક્રો અથવા તો સહાયક ચક્રો તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમજ પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્રને પ્રજનન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? વંધ્ય ચક્રો જેમ તમે અહીંયા આકૃતિમાં દેખાય છે, આ વજ્રપત્ર સૌથી બહારનું આવરણ, એની પછી આવશે દળપત્રો, બરોબર? આ બંને પરાગરજના નિર્માણમાં તેમજ પ્રજનન માટે પણ ઘણો બધો મહત્વનો ફાળો આપે છે, એને મદદરૂપ કરે છે, એટલા માટે એને સહાયક ચક્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ એ બંને ચક્ર વંધ્ય છે, પ્રજનનમાં ભાગ કયા ભજવશે? તો કે પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર, બરોબર છે? બીજું, પુંકેસર ચક્રને નર પ્રજનન તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર? અને સ્ત્રી કેસરને માદા પ્રજનન તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જે આ બધા નામ કહું છું મિત્રો, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ચાર માર્કનો પણ થઈ શકે, ત્રણ માર્કનો પણ થઈ શકે, કે નર પ્રજનન તંત્ર વિશે સમજૂતી આપો અથવા માદા પ્રજનન તંત્ર વિશે સમજૂતી પણ આપો, બરોબર છે? અથવા તો એવું પણ પૂછે કે પ્રજનન ચક્રો વિશે વર્ણવો અથવા તો સહાયક ચક્ર કે વંધ્ય ચક્ર વિશે વર્ણવો, બરોબર છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે આ થઈ શકે છે. ચલો હવે વજ્ર ચક્ર એનું નિર્માણ કેવી રીતે થશે? તો કે ઘણા બધા વજ્રપત્રો, એક આ વજ્રપત્ર અને એક આ બંને વજ્રપત્રો છે, આવા ઘણા બધા વજ્રપત્રો ભેગા થાય ત્યારે વજ્ર ચક્રનું નિર્માણ થતું હોય છે. તેમજ દલપત્રો, ઘણા બધા આવા દલપત્રો ભેગા થઈ અને દલ ચક્રનું નિર્માણ થતું હોય છે, જેને દલપુંજ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. દલપુંજ ચક્ર કહો કે દલ ચક્ર કહો, બંને સેમ જ થાય છે, બરોબર? ચાલો બીજું, પુંકેસર, આ આખો જે તમને આ તંતુ દેખાય છે આ બંને બાજુ, એ આખો પુંકેસર તંતુ કહેવાય. તેના ત્રણ ભાગ હોય. પહેલું શરૂઆતનો ભાગ જે આ તમને રેડ કલરનો દેખાય છે જેને કહેવાય પરાગાશય, બરોબર? પછી તરત જ આ તમને જે ગ્રીન કલરનો આખો જે ભાગ દેખાય છે એ તંતુ ખૂબ જ પતલો અને સૂક્ષ્મ હોય છે. અને આ પરાગાશય અને આ તંતુ આ બંને જે સ્થાને જોડાયેલા હોય એ સ્થાનને કહેવાશે યોજી, બરોબર? તો પરાગાશય, યોજી અને તંતુ આ ત્રણ ભાગ શેના થયા? તો કે પુંકેસરના. અને પુંકેસરના
બીજા નામ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. લઘુ બીજાણુ પર્ણ તરીકે પણ કહેવામાં આવશે, લઘુ બીજાણુ. અને બીજું સ્ત્રી કેસર ચક્ર, એને કયા નામથી ઓળખવામાં આવશે? તો કે સ્ત્રી કેસર ને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવશે. બરોબર. તો આ એક એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી કે પુંકેસર ચક્ર ને શું કહેવામાં આવે છે યાદ રાખજો. એવું પણ પૂછે કે લઘુ બીજાણુ પર્ણ વિશે વર્ણવો, મહાબીજાણુ પર્ણ વિશે વર્ણવો. આ ક્વેશ્ચન પણ થઈ શકે, એમસીક્યુ પણ થઈ શકે. બરોબર છે. તો યાદ રાખવાનું થોડું. બીજું પરાગાશય, ફક્ત પરાગાશય ને શું કહેવાય? તો કે પરાગાશય ને કહેવાશે લઘુ બીજાણુ ધાની. યાદ રાખજો મિત્રો, આને કહેવાશે લઘુ બીજાણુ ધાની, પરાગાશય ને. પરંતુ આ ત્રણે ત્રણ પાર્ટ ને શું કહેવાશે? ત્રણે ત્રણ આ ભાગ ને શું કહેવાશે? પરાગાશય યોજી અને તંતુ ને, એને કહેવાશે લઘુ બીજાણુ પર્ણ, પુંકેસર ચક્રો, અથવા તો પુંકેસર તંતુ. બરોબર છે. એટલે યાદ રાખજો. હવે લઈએ સ્ત્રી કેસર. તો સ્ત્રી કેસર ના પણ આવા જ ત્રણ પાર્ટ, આ જે વચ્ચે તમને દેખાય છે આખું સ્ત્રી કેસર, જેમાં ત્રણ ભાગ હોય. જે સૌથી ઉપરનો ભાગ તમને દેખાય છે તે જેને કહેવાશે પરાગાશન. જ્યારે પરાગરજ વનસ્પતિ અહીંયા આવશે ત્યારે સૌ પ્રથમ અહીંયા આગળ બેસશે પરાગાશન ઉપર. બરોબર છે. જુઓ અહીંયા હું દર્શાવું, આવો ભાગ અહીંયા આવેલો હશે. અહીંયા આગળ વનસ્પતિની પરાગરજ આવી અહીંયા આગળ બેસશે. પછી ધીમે 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 એ પરાગરજ છેક અહીંયા સુધી આવશે, જેને અંડક અથવા તો બીજાશય અથવા તો અંડાશય તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં આગળ આવશે. અને પછી રજનનની શરૂઆત થશે. આ આખું જ આપણે પાછળ ડિટેલમાં ભણવાનું છે. એટલે શરૂઆત અહીંયાથી થશે, પરાગાશયથી. એ પછીનો જે ભાગ આવશે, થોડોક ભાગ જેને કહેવાશે પરાગવાહિની. પરાગરજનું વહન કોના દ્વારા થશે? અહીંયા અંડક સુધી. તો એ પરાગવાહિની દ્વારા શરૂ થશે, જે આવી રીતે નિર્માણમાં છે. ચલો અહીંયા આગળ પરાગરજ આવી ગઈ, ઘણી બધી પરાગરજ આવશે. આવી ધી નાની 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 પરાગવાહિનીઓ, અસંખ્ય પરાગવાહિનીઓ અહીંયા નિર્માણ પામશે. અને એ પરાગવાહિની દ્વારા પરાગરજનું વહન થતું જોવા મળશે. બરોબર છે. અને એ પછીનો જે ભાગ બીજાશય અંડાશય અથવા તો અંડક તરીકે તમે જેને ઓળખો છો, તે આ ત્રણે પાર્ટ જેને કહેવાશે સ્ત્રી કેસર. એટલે જો આમ ચક્રવાઇઝ જોવા જઈએ તો સૌથી અંદરનું ચક્ર જેને કહેવાશે સ્ત્રી કેસર ચક્ર, એ પછી બીજું આવશે પુંકેસર ચક્ર, ત્રીજા નંબરનું આવશે દલ ચક્ર અથવા તો દલપત્ર, અને ચોથું આવશે વજ્ર ચક્ર અથવા તો વજ્રપત્ર. એટલે આ આપણે ગયા અંદરથી બહાર. એવું પણ ક્વેશ્ચન પૂછાય, એમસીક્યુ પૂછાય કે અંદરથી ત્રીજા નંબરનું ચક્ર કયું? તો આન્સર આવશે દલપત્રો. બે સંભાવના ખરી. બહારથી બીજા નંબરનું ચક્ર તો પણ આવશે દલચક્ર. એ જ પ્રમાણે પુંકેસર અંદરથી બીજા નંબરનું ચક્ર, અંદરથી બહાર જઈએ ત્યારે બીજા નંબરનું, અને બહારથી અંદર આવીએ ત્યારે ત્રીજા નંબરનું જે ચક્ર છે તેને કહેવાશે પુંકેસર ચક્ર. એટલે આવી રીતે એમસીક્યુમાં ઘણું બધું પૂછાતું હોય છે. યાદ રાખવાનું, ચક્રવાઇઝ બહારથી અંદર જઈએ તો, અંદરથી બહાર જઈએ તો પણ ક્યારે કયું ચક્ર આવે તે ધ્યાનથી સમજી વિચારીને આન્સર આપવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે એટલા માટે. બરોબર છે. ચલો પરાગાશયના લઘુ બીજાણુ ધાની વિશે તો આપણે ભણી ગયા. હવે આકૃતિમાં ફરીથી એક તમને સમજાવી દઉં, બધા જ પાર્ટ બધા જ ભાગ. સૌ પ્રથમ નીચેનો ભાગ જેને કહેવાશે પુષ્પનો દંડ, જે પ્રકાંડ સાથે જોડાયેલો હશે, તે પ્રકાંડની ધરી સાથે જે જોડાયેલો ભાગ હશે તે પુષ્પદંડની ઉપર આવશે. પુષ્પાનું આસન, પુષ્પાસન જેને કહેવાય, આખું પુષ્પ એની ઉપર આવેલું હોય. બધા જ ચક્રો જે આપણું સ્ત્રીકેસર ચક્ર છે, પુંકેસર ચક્ર છે, બરોબર, સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર, દલ ચક્ર અને છેલ્લું વજ્ર ચક્ર, આ ચારે ચાર ચક્રો એની સાથે જોડાયેલા હશે. એટલે એક આસન તરીકેનું કાર્ય કરશે પુષ્પાસન. બરોબર, ત્યાં એને સ્થાન આપશે. તેમજ એની પછી આવશે વજ્ર ચક્ર, બરોબર, અથવા તો વજ્રપત્ર. પછી આવશે દલપત્રો અથવા તો દલ ચક્ર. પછી આવશે પુંકેસર ચક્ર અથવા તો લઘુ બીજાણુ પર્ણ, યાદ રાખવાનું નામ. અને પછી આવશે સ્ત્રી કેસર ચક્ર, જેને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પુષ્પની લાક્ષણિક રચના થઈ મોસ્ટ આઈએમપી. યાદ રાખજો, ઘણા બધા એમસીક્યુ તમને જોવા મળશે આમાંથી. અઢળક છે એમસીક્યુ. બરોબર. ચલો આ તો આપણે જોઈ લીધું, નર પ્રજનન તંત્ર એટલે કે પુંકેસર ચક્ર, અને માદા પ્રજનન તંત્ર એટલે કે સ્ત્રી કેસર ચક્ર. હવે આગળ વધીએ તો આ જે પરાગાશય જે તમને જોવા મળે છે, પુંકેસર તંતુનો સૌથી ઉપરનો ભાગ પરાગાશય, એમાં અસંખ્ય પરાગરજો આવેલી હશે. કેટલી? અસંખ્ય. આવડા નાના પાર્ટમાં
અસંખ્ય પરાગરજો જેનો આપણે જો અહીંયા મે બિસેક્શન સાથે એનો ડિસેક્શન એટલે કે આડો છેદલો ત્યારે કેવી જોવા મળશે આખી પરાગરજ મે અહીંયા દોરેલી છે બરોબર બે ભાગ હશે આ બહારનું આવરણ અંદરનું આવરણ બે પ્રકારના આવરણો જોડાયેલા હોય એટલે આ પ્રકારની રચના તમને જોવા મળશે બીજો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી પરાગાશયની આંતરિક રચના ત્રણ ભાગનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અથવા તો ચાર માર્કનો કેમ ચાર માર્કનો થાય એના ચાર પ્રકાર પડે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો ચલાવું છું પણ આ તો ઇન્ફોર્મેશન આપી દઉં કે આ પ્રમાણે પૂછાઈ શકે છે બરોબર જોઈ લઈએ આપણે એને ડિટેલમાં એકદમ એચડી ઇમેજ સાથે બરોબર છે આવી તમને ઘણી બધી આકૃતિઓ જોવા મળશે ઘણા બધા લેક્ચર્સમાં આવી આકૃતિઓ હું દોરતો રહીશ બરોબર છે ચાલો તો શરૂઆત કરી દઈએ આ પરાગાશય જે છે એ પરાગાશયને આપણે આમ આડી કાપી લઈએ જો અહીંયા આગળ હું આકૃતિ દોરું છું આ પરાગાશય આ પ્રમાણે આવેલી હોય હવે એને તમે અહીંયાથી આમ કાપી નાખો ત્યારે આ પ્રકારનું રચના જોવા મળશે આ નીચેનો ભાગ અને આ ઉપરનો ભાગ બરોબર જેમાં ચાર સ્તર આવેલા હશે કેટલા સ્તર ચાર સ્તર આ રહ્યા તે કેવી રીતે ગોઠવાયેલા હશે ચારે ચાર સ્તર આપણે એકદમ ડિટેલમાં ભણવાશું ભણીશું સૌથી બહાર જે તમને આ બ્લુ કલરનું જે સ્તર દેખાય છે આખું જ એ બ્લુ કલરના સ્તરને કહેવાશે અધિસ્તર બરોબર છે અધિસ્તર હવે આ અધિસ્તરનું શું કાર્ય ક્યાં મદદરૂપ થશે તો સૌથી પહેલું જોવા જઈએ તો એ એક સ્તરીય હશે એક જ સ્તરોમાં જોવા મળતું હશે જો એની એકદમ ડિટેલમાં આકૃતિ હું અહીંયા આગળ દોરું તો આ અધિસ્તર તમે લઈ લો આવી રીતે એના કોષો ગોઠવાયેલા હશે એક જ સ્તર જોવા મળશે બરોબર તેમજ રક્ષણાત્મક અને મજબૂત આવરણ હશે રક્ષણ આ જે અંદરનો ભાગ છે જેમાં મેઇન પરાગ રજ જેનો સંગ્રહ કરતી કોથળી પરાગ કોથળી આવેલી હશે એનું રક્ષણ કરશે એટલે સૌથી મજબૂત આવરણ તમે કહી શકો કયું તો કે અધિસ્તર સૌથી બહારનું સ્તર જેમ આપણે અહીંયા આગળ જોયું અંદરથી બહાર જઈએ અને બહારથી અંદર આવીએ તો ચક્રો ચેન્જ થઈ જાય નામ એના ચેન્જ થઈ જાય બહારથી વજ્રપત્ર દલપત્ર પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર એ જ પ્રમાણે આમાં પણ ચાર ચક્રો છે સૌથી પહેલું લીધું આપણે અધિસ્તર એ પછી આવશે જે આ તમને આખું રેડ કલરનું જે દેખાય છે એ આખું સ્તર આ પણ એક સ્તરીય હશે મિત્રો જો આ પ્રમાણે એની સાથે જોડાયેલું હશે આ જે તમને અહીંયા બ્લેક કલરનું દેખાય છે ને અહીંયા આગળ રેડ કલરનું જે આખું સ્તર દેખાય છે ફરતે એ સ્તરને કહેવાશે એન્ડોથીસિયમ અથવા એના બીજા બે નામ છે યાદ રાખજો મિત્રો મોસ્ટ આઈએમપી તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર સ્ફોટન થશે એ સ્તરનું તૂટી જશે એ સ્તર બરોબર છે એટલા માટે એનું નામ પડ્યું સ્ફોટી સ્તર બીજું ઘણા બધા તંતુઓ ભેગા થઈને આ સ્તર બન્યું એટલા માટે એનું નામ પડ્યું તંતુમય સ્તર તેમજ ત્રીજું એન્ડોથીસિયમ બરોબર છે તો યાદ રાખજો એના ત્રણ નામ આ પણ જેમ મેં કીધું તેમ એક સ્તરીય આ સ્તર પણ રક્ષણાત્મક હશે તેમજ એમાં મેઇન ફંક્શન શું આ એન્ડોથેસિયમ તો કે એમાં ભેજગ્રાહી કોષો જોવા મળતા હશે આ પરાગાશય પોષણ કેવી રીતે મેળવશે વાતાવરણમાંથી તો કે આ એન્ડોથેસિયમમાં ઘણા બધા ભેજગ્રાહી કોષો જોવા મળતા હોય આ ભેજગ્રાહી કોષો વાતાવરણમાંથી ઘણા બધા આયનો ઘણા બધા તત્વો તેમજ પાણીનો પણ અંદર ગ્રહણ કરશે પોષણ મેળવશે પ્રકાંડમાંથી તો એને મળે જ છે પોષણ પરંતુ ક્યારેક બહારથી પોષણ લેવું પડે તો એમાં ભેજને ગ્રહણ કરતા કોષો જે ભેજગ્રાહી કોષો આવેલા છે આ ભેજગ્રાહી કોષો પણ એન્ડોથેસિયમમાં જોવા મળશે મેઇન ફંક્શન એનું આ છે તેમજ આ ભેજગ્રાહી કોષો પણ સ્ફોટનમાં મદદ કરશે જ્યારે આ જે લઘુ બીજાણુ ધાણી છે એ લઘુ બીજાણુ ધાણી ફાટી જશે એમાંથી પરાગરજ બહાર નીકળશે એ પરાગરજનું વહન કરવા માટે પરાગવાહિની જેમ આપણે કીધું તેમ અને એ પછી આ સૌથી બીજા નંબરનું સ્તર બહારથી અંદરની તરફ જઈએ ત્યારે બીજા નંબરનું સ્તર એન્ડોથેસિયમ એ ફાટશે પછી ફાટશે અધિસ્તર અને પછી પરાગરજ બહાર નીકળશે તો આ પ્રમાણે હોય છે તેમજ ત્રીજું સ્તર આવશે બહારથી અંદરની તરફ જઈએ ત્યારે ત્રીજું સ્તર મધ્ય સ્તર જે ખૂબ જ બહુસ્તરીય કોષો ધરાવશે તમને આ દેખાય જો અમે અહીંયા આગળ પર્પલ કલરના કોષો દોર્યા છે ઘણા આખા પરાગાશયની જે રચના છે આખી રચનામાં આવા કોષો જોવા મળશે આ બધા જે તમને પર્પલ કલરના કોષો જોવા મળશે એ કોષોને કહેવાશે મધ્ય સ્તર મધ્ય સ્તરમાં આ કોષો આવેલા હશે બરોબર જે ષટકોણીય આકારમાં હશે ઘણા બધા આવા અઢળક કોષો આવેલા જોડાશે
અને એકદમ જો મેં આ બધા અહીંયા દોરી દીધા હોત તો તમને કઈ ખબર જ ના પડે, એટલા માટે મેં આટલા પોર્શનમાં દોર્યા છે, બાકી બધી જગ્યાએ આવે છે. બરોબર છે. તેમજ સૌથી અંદરનું સ્તર, આજે તમને અહીંયા અંદર બ્લુ કલરનું સ્તર દેખાય, એને કહેવાશે પોષક સ્તર. પોષણ મેળવશે કોણ? તો કે અંદર જે પરાગરજ રહેલી છે તે પરાગરજ પોષણ મેળવશે. ક્યાંથી? તો કે આ પોષક સ્તરમાંથી. પોષક સ્તરને પોષણ કોણ આપશે? તો પોષક સ્તરને આપશે આ મધ્યસ્તર. મધ્યસ્તરને કોણ આપશે? એન્ડોથેસિયમ. કેમ? એન્ડોથેસિયમની તાકાત છે, ભેજગ્રાહી કોષો જેમાં જોવા મળે છે ત્યાં, એટલે કે વનસ્પતિમાં બહારનો જે ભાગ છે વાતાવરણમાંથી ભેજને ગ્રહણ કરી શકે છે, ઘણા બધા આયનો તત્વો પણ ગ્રહણ કરી શકે છે, પાણી ગ્રહણ કરી શકે છે, એટલે ધીમે ધીમે એ વસ્તુ અંદર જવા દેશે. જેમ આપણે ખોરાક ખાઈએ, સૌ પ્રથમ મુખમાં મૂકીએ, મોઢામાં મૂકીએ, ત્યાંથી ધીમે 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 સમગ્ર અંગોમાં ખોરાક પહોંચશે, પાચન થશે ખોરાકનું. એ જ પ્રમાણે સૌથી પ્રથમ ખોરાક કોણ ગ્રહણ કરશે? તો કે અધિસ્તરમાં થઈ એન્ડોથેસિયમમાં જશે. પરંતુ શરૂઆત કોણ કરશે? તો કે આ એન્ડોથેસિયમ. કેમ? એમાં જ આવેલા છે ભેજગ્રાહી કોષો, એટલા માટે. બરોબર. ત્યારબાદ તમને આ જે બ્લુ કલરના ચાર ચકેડા દેખાય છે એ શું છે? ચકેડા ના કહેવાય મિત્રો, એ ચાર બ્લુ કલરના જે પોષક સ્તર અને એની અંદર જે આ તમને ગ્રીન કલરનું જે દેખાય છે તે, એ ગ્રીન કલરનું છે લઘુ બીજાણુ માતૃકોષ. હવે લઘુ બીજાણુ એટલે શું તમને પ્રશ્ન થાય? લઘુ બીજાણુ ધાણી એટલે તો આપણે કીધું પરાગાશય. લઘુ બીજાણુ એટલે પરાગરજ, યાદ રાખજો, પરાગરજ અથવા લઘુ બીજાણુ. લઘુ બીજાણુ ધાણી પણ અલગ, લઘુ બીજાણુ ધાણી એટલે થશે પરાગાશય. બરોબર છે. તો આજે તમને ગ્રીન કલરના જે ડોટ્સ દેખાય છે એ છે લઘુ બીજાણુ માતૃકોષ, અને એની અંદર જે આ તમને રેડ કલરના ડોટ્સ દેખાય છે એ રેડ કલરનું શું છે? તો એ લઘુ બીજાણુ જનક પેશી છે, જેમાં પરાગરજ આવેલી હશે. એ પરાગરજ ફાટશે, આ કોથળી ફાટશે ત્યારે પરાગ કોથળીનું નિર્માણ થશે. એ પરાગ કોથળીમાં અઢળક પરાગરજ આવેલી હશે, જે પરાગરજ ધીમે ધીમે સૌ પ્રથમ પોષક સ્તર ફાટશે, ત્યારબાદ મધ્યસ્તર, પછી તંતુમય સ્તર અથવા તો એન્ડોથેસિયમ, અને ત્યારબાદ અધિસ્તર. એ ફાટશે અને ધીમે ધીમે પરાગરજનું વહન પરાગવાહિની દ્વારા છેક, અંડક અથવા તો બીજાશય સુધી થતું જોવા મળશે. બરોબર છે. એટલે આ પ્રમાણે એનું વહન થતું જોવા મળશે. બીજું વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી આ પ્રમાણે પણ ક્વેશ્ચન પૂછાય છે. કયો ક્વેશ્ચન? તો આને તમે ભાગ પાડો. આ રીતે આપણે ચાર પાર્ટ પાડી દઈએ, એક આયાંતર, એક અનુપ્રસ્થ અક્ષે. બરોબર. તો કેટલા? ચાર ભાગ છે, ચારે ચાર ભાગમાં સેમ વસ્તુ. સૌથી પહેલા આવશે લઘુ બીજાણુ જનક પેશી, એની બહાર આવશે લઘુ બીજાણુ માતૃકોષ, પછી આવશે પોષક સ્તર, પછી આવશે મધ્યસ્તર, પછી આવશે એન્ડોથેસિયમ, અને સૌથી બહારનું સ્તર અધિસ્તર. ચારે ચારમાં જોવા મળશે. એટલા માટે આને નામ પાડ્યું દ્વિકોટરીય રચના. દ્વિકોટરીય, કોટર, વિવર, ભણી ગયા છો 11 ચેપ્ટર નંબર 6? આવ્યું યાદ? કોટર અથવા તો વિવર. બરોબર છે. એ જ આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ, આ વચ્ચેથી આપણે ભાગ પાડીએ તો એક આ બાજુનો ભાગ, એક આ બાજુનો ભાગ, એટલે કેટલા કોટર થયા? દ્વિકોટરીય. આ એક બાજુનું કોટર, આ બીજી બાજુનું કોટર, એટલે બે કોટર થયા. તેમજ હજી પણ આપણે વચ્ચેથી ભાગ પાડીએ તો ચતુષ્કોષીય. જો અહીંયા મેં લખ્યું છે દ્વિકોટરીય અને ચતુષ્ક ખંડીય અથવા તો ચતુષ્ક કોષીય રચના પણ કહેવાય. એક આ બાજુ, બીજો, ત્રીજો અને ચોથો, ચતુષ્ક ખંડીય રચના તેમજ દ્વિકોટરીય રચના. આ સામાન્ય વનસ્પતિમાં, દ્વિદળીમાં, કેપ્સેલામાં. બરોબર. આ પ્રકારની રચના જોવા મળશે. જે કયા કુળમાં આવશે? યાદ રાખજો, આ કુળ મોસ્ટ આઈએમપીમાં કદાચ જો પૂછાઈ ગયા ને ગુજરાત બોર્ડની એક્ઝામમાં તો 4 માર્કમાં પૂછાશે. બધા જ કુળ હું ચલાવીશ, એક પણ કુળ બાકી નહીં રહેવા દો. બરોબર છે. દ્વિકોટરીય રચના ચતુષ્ક ખંડીય, એક આ કોટર, એક આ કોટર, બે કોટર, ચતુષ્ક ખંડીય, એક બે ત્રણ અને ચાર, ચાર ખંડીય રચના. બરોબર. તેમજ ક્રુસીફેરી કુળ અને બ્રાસિકેસી કુળમાં, કુળના નામ છે આ ક્રુસીફેરી કુળ અને બ્રાસિકેસી કુળમાં, એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો કેપ્સેલા નામની વનસ્પતિમાં આ પ્રકારની રચના જોવા મળશે. મોસ્ટ ઓફ બધી જ વનસ્પતિમાં આ પ્રકારની રચના જોવા મળશે. પરંતુ આ દ્વિકોટરીય રચના અને ચતુષ્ક ખંડીય રચના એ ફક્ત કેપ્સેલામાં જ જોવા મળશે. અપવાદ તરીકે લઈએ તો એક બીજું છે માલવેસી કુળ,
માલવેશી કુળમાં શું થાય? તો કે માલવેશી કુળમાં ફક્ત આટલો જ પોર્શન આપેલો હોય, આ બાજુનો પોર્શન ના હોય, એટલે આમ જોવા જઈએ તો એક કોટરીય થાય અને દ્વિખંડીય રચના થાય. એક કોટરીય રચના, દ્વિખંડીય રચના, એક આ જ કોટર આવેલું હોય, એક બાજુનું ના હોય. એટલે જો હું તમને એની આકૃતિ બતાવું તો આ પ્રમાણે હોય, એક કોટરીય અને વચ્ચે લઘુ બીજાણુ, પરાગરજનું નિર્માણ થશે. સેમ આ એક કોટરીય છે, એવું અહીંયા દ્વિકોટરીય છે. એટલે આ એક અપવાદમાં એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ યાદ રાખજો, માલવેશી કુળ એક કોટરીય, એક કોટરીય રચના અને દ્વિખંડીય રચના, બે ખંડ, બરોબર. એટલે આ અપવાદ માટે હતું, યાદ રાખજો. બીજું મિત્રો, અહીંયા આપણે મધ્ય સ્તરે પહોંચ્યા હતા. મધ્ય સ્તર બહુસ્તરીય કોષો છે, ઘણા બધા એમાં સ્તર જોવા મળશે, જે રક્ષણાત્મક આવરણ ધરાવશે, ખૂબ જ મજબૂત, ઘણા બધા કોષોનું બનેલું એટલે રક્ષણાત્મક આવરણ પણ હશે. તેમજ એના જે કોષો હશે, આજે તમને પર્પલ કલરના દેખાય છે, તે લાંબા અને મોટા તેમજ ચપટા જોવા મળશે, બરોબર. અને અંતિમ સ્તર, બહારથી અંદરની તરફનું અંતિમ સ્તર, જેને કહેવાશે પોષક સ્તર. જે પોષક સ્તર પણ એક સ્તરીય રચના છે, એટલે આમ જોવા જઈએ તો એક સ્તરીય રચના કેટલી થઈ? તો કે ત્રણ. સૌથી બહારનું અધિસ્તર, પછી એન્ડોથેસિયમ અને પછી પોષક સ્તર, આ ત્રણે ત્રણ એક સ્તરીય રચના. ફક્ત મધ્ય સ્તર, પણ મધ્ય સ્તર જ બહુકોષીય રચના જોવા મળશે, બહુકોષીય કોષો એમાં જોવા મળશે, બરોબર છે. બીજું પોષક સ્તર, આ જે બ્લુ કલરનું જે તમને દેખાય છે, તે ઘટ્ટ કોષરસથી આવરી થશે, તેમજ સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ એમાં જોવા મળશે. જો અહીંયા હું બતાવું, થોડો પોર્શન દોરું છું, આ પ્રમાણે આવેલું હોય, અહીંયા વચ્ચે સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને એની ફરતે ઘટ્ટ કાટો કોષરસ પણ જોવા મળશે, બરોબર. એટલે યાદ રાખજો, પોષક સ્તર એક સ્તરીય, ઘટ્ટ કોષરસથી ભરપૂર હોય, તેમજ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલા હોય. બીજું લઘુ બીજાણુ માતૃકોષ, અને લઘુ બીજાણુ એને પોષણ આપશે. એટલે આ જે વચ્ચે રેડ કલરનું આવેલું છે, જેની અંદર પરાગરજ હોય, જેને કહેવાશે લઘુ બીજાણુ, અને એની બહાર જે ગ્રીન કલરનું આવેલું છે, તે લઘુ બીજાણુ માતૃકોષ, એ બંનેને પોષણ કોણ આપશે? પોષક સ્તર, જેમ મેં હમણાં વાત કરી તેમ, બરોબર. બહારથી પોષણ અંદરની તરફ જશે. સૌ પ્રથમ પ્રવેશ ક્યાં આગળ થશે, કોના દ્વારા થશે? તો એન્ડોથેલિયમ, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, બરોબર. આ જ પ્રમાણે નેક્સ્ટ લેક્ચર આવતીકાલનો, જેમાં આ પરાગાશયની આંતરિક રચના એકદમ ડિટેલમાં ફૂલની ડિટેલ ચલાવવાનો છું, તો બધા જ વિડીયો ચેપ્ટર ટુ ના જોજો, એક પણ વસ્તુ સ્કીપ ના કરતા. અને એક સિદ્ધાંત યાદ રાખજો, ધ મોર યુ ગો ડીપ ધ મોર યુ રાઇઝ, જેટલા તમે ઊંડાણમાં ઉતરશો ને, એટલી જ તમને વધારે જ્ઞાન મળશે, એટલી જ તમારી પ્રગતિ થશે, બધી જ વસ્તુઓ તમને આવડતી થઈ જશે, બરોબર છે. એટલે ધ્યાન રાખજો.